નેત્રંગમાં આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની શાળાઓ ફરી એકવાર શરૂ થઈ છે. જો કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા વિદ્યાર્થીઓ પાસે આવ્યા હતા. આજરોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોજા તથા એમએમ ભક્તા હાઈસ્કૂલ નેત્રંગ તથા નેત્રંગ જિલ્લો ભરૂચ કોવિડ-19ની મહામારી વચ્ચે સરકારના આદેશ મુજબ તથા એસઓપી ગાઈડલાઈનના ચુસ્ત પાલન પ્રમાણે મોજા શાળામાં ધોરણ 10 તથા ધોરણ 12ના કુલ 75 વિદ્યાર્થીઓ તથા એમએમ ભક્તા હાઈસ્કૂલ નેત્રંગના ધોરણ 10 તથા ધોરણ 12ના કુલ 120 વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરાવી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ ઉત્સાહ વધારવા માટે ભરૂચ વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સેફટી કીટ અર્પણ કરીને પ્રવેશ કરવામાં આવ્યો હતો. ભરૂચના શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ શિક્ષણ નિરીક્ષક સંગીતાબેન મિસ્ત્રીએ પણ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મોજા ગામના વડોલ દીપસિંહભાઈ વસાવા, નટવરસિંહ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના સભ્ય, નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ સીમાબેન વસાવા તથા ગ્રામ પંચાયતના સભ્ય હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નેત્રંગ વિભાગ કેળવણી મંડળ નેત્રંગ ના પ્રમુખ રોશનભાઈ ભક્તા તથા મંત્રી રાજેન્દ્રસિંહ મૈડા તથા કારોબારી સભ્યોએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને સેફટી કીટનું વિતરણ કરી પ્રવેશ અપાયો હતો. શાળાના આચાર્ય ટીવી ગોહિલે સર્વ વિદ્યાર્થીઓને તથા પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યું હતું. અમે તો દરેક જગાએ બધાને અપીલ કરીએ છીએ કે જે વિદ્યાર્થીનો અભ્યાસ બગડે એ કોઈ પણ સંજોગોમાં આપણને પોસાય તેમ નથી. એના કેરિયર સાથેનો આ સવાલ છે. તો કોવિડના જે સરકારી નિયમો બનાયા છે એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને બાળકોને દરેક વાલીઓ સ્કૂલમાં મોકલવા જોઈએ, ઘરે પણ કાળજી રાખવી જોઈએ. એકલાઈ ફક્ત ને ફક્ત સરકારની કે શાળા પરિવારની એકલી જવાબદારી નથી, બધી જ જવાબદારી છે. છોકરાના વિદ્યાર્થીના ભવિષ્ય માટે સરકાર પણ ચિંતા કરે છે, સ્કૂલો પણ ચિંતા કરે છે અને તેટલી ચિંતા વાલીઓ પણ કરવી જોઈએ. સ્વાભાવિક છે કે કોરોનાની મહામારી છે, ડર લાગે, પણ હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થીમાં રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય એના માટે માતા પિતા કાળજી રાખે, વાલી કાળજી રાખે અને કોવિડના નિયમોને ધ્યાનમાં રાખી અને બાળકોને સ્કૂલમાં મોકલે તેના ભવિષ્ય માટે સારું રહેવાનું છે. સરકારે પણ એવું ફરજિયાત દબાણ નથી કર્યું કે કોઈ વાલી ના પાડે તો એના પર કોઈ દબાણ નહીં કરશે. પણ હું અપીલ કરું છું કે દરેક શાળાની અંદર જે એમાં કોવિડના નિયમો જે બનાવ્યા છે, એક બેન્ચીસ પર જે સરકારી નિયમો કર્યા છે એ પ્રકારે બેસશે અને બાકીના ઘણી બધી રીતના શાળામાં પણ કાળજી લેવાની છે.